દલિત અને કોળી સમાજના પરિવારો હાલમાં ઘણી સુવિધાઓથી વંચિત છે. એક મહેલ હો સપનો કા, એક મહેલ હો સપનો કા, ફૂલ ભરા આંગન હો રે સાથ હો અપનો કા, એક મહેલ હો સપનો કા, ફૂલ ભરા આંગન હો રે સાથ હો. ઉપલેટા શહેરના વાડલા રોડ પર વસતા દલિત અને કોળી સમાજના પરિવારો રહે છે, જેમાં આ વસ્તી શહેરથી 1 કિલોમીટર દૂર આવેલ છે. આ વસ્તીમાં બધા પરિવારો મળીને 200 થી 225 વ્યક્તિઓનું કુટુંબ ઘણા વર્ષોથી અહીં રહે છે. આ વસ્તીમાં રહેતા ગરીબ મજૂરી કામ કરતા પરિવારોને ઘણી સુવિધાઓ નથી મળતી, જેવી કે પાણી, સ્ટ્રીટ લાઇટ, ગટર રોડ, રસ્તા, ટોયલેટ વગેરે જેવી અનેક સુવિધાઓથી વંચિત છે. આ બધા લોકોએ મળીને ભૂતકાળમાં આંદોલન પણ કરેલ છે, પરંતુ હજુ સુધી કોઈ જાતનું પરિણામ આવેલ નથી. આ વિસ્તારમાં 12 માસ પાણી ભરાયેલું રહે છે. આ પડતર પાણીના હિસાબે ઘણા રોગો થાય છે. આ લોકોએ નિર્ભર તંત્રને જગાડવા ઘણી બધી કોશિશ કરી હતી, ઘણા આવેદન પત્રો આપ્યા, રજૂઆતો કરી. નગરપાલિકા વાળાઓએ કેમ એમ કહે છે કે તમારી માંગણી મામલતદારમાં કરો, એ વિસ્તારમાં અમારા ન આવે, આવા વિસ્તારો અમારામાં ન આવે. મામલતદાર કહે તો ઉપર અરજીઓ કરો. ઘણી અરજીઓ પણ કરી છતાંય કોઈ પણ પ્રકારના જવાબ આપવામાં નથી આવતા. લોકોનું મતદાન નગરપાલિકામાં આવે અને વેરો મામલતદારમાં આવે છે. બધાની માંગણી એવી છે કે કાં તો અમારું જોડાણ નગરપાલિકામાં કરો અથવા તો મામલતદારમાં કરી આપો, તો જ અમારી મુશ્કેલીઓનો નિકાલ આવશે. જો નિકાલ નહીં આવે તો આવનારી ચૂંટણીમાં મતદાનથી અણગાર રહીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે જઈ અને આંદોલન કરશું. ચીમકી ઉચ્ચારી હતી. ગાડી ખાલે ખાલી ન્યા ઓટો કર્યો કે તમને અમે ટાકો નાખી દેહું, ન્યા પાણીની મોટર નાખી દેહું, કાંઈ નાખ્યું નથી. 6 મહિના થઈ ગયા, હજી જવાબ એ કે અમે કરી દેવું. હવે 6 મહિના થયા તી સતાય હજી કર્યું નથી ને. અમે તો વાઇટ જોઈશી, હજી અમને એવી રીતે બનાવે કે હજી કરી જાઉં, અરજી કરી જાઉં, કાંઈ કર્યું નથી. પાણીનો ખાડો સોય ફરતા પાણી ભર્યું, ન્યા કોઈ દવા સાટવા આવતું નથી. એવી રીતે હાવ ખાડામાં છોકરા માંદા, મારે ઘરે ઘરે દવા. આજ ઓલું લઈ જાય તો કાલ ઓલું લઈ જાય. સરકારીમાં માણા જાય જાય ને આવ્યા, જાય ન્યાય મળે નહીં રજા. કાંઈ નહીં, અમારા છોકરા માંદા પડે. આ ટાકાનું કોણ કહી ગયું તમને? ઈ જયેશભાઈ. જયેશભાઈ કોણ છે? જયેશભાઈ ત્રિવેદી. ઈ શું છે? સૂત્ર સભ્ય. જયેશભાઈ ત્રિવેદી સુદ્ર સભ્ય અમને બનાવે છે. વચન આપી ગયા, આ તમારું કામ થઈ જશે. વરસદી અમે બેઠા, તમારું થઈ જાય કામ. વરસદી અમે બેઠા ભૂખ હડતાલમાં, તો હજી અમને કેસે થઈ જાય કરતા જ નથી. પાણી અમારી બાયુ બેજી હોતી હોય ત્યાં ક્યાં પાણી ભરવા જાય છે? ભૂખ આંદોલન 8 દિનનું કરેલું છે. બાયુ બિસાડ્યું, બેજી હોતી, બે બે બેડા લઈને પાણી ભરવા જાય, બે આમ આલે, તો અહીંયા આવે તો થાકી જાય. બિસાડ્યું, રાંધવાની હોયા નથી રહેતી, તોય અમને પાણીનું કરી દેતા નથી. અહીં ખાલી બોર નાખી ગયા, કાંઈ કર્યું નથી. અમારે પાણી જોઈ કે ન જોઈ સાહેબ, એક બેડું ભરીને આવી તો અમે થાકી રહી કે ન થાકી રહી? બેજી હોતી બાઈ થાકી ન રહીએ? તી સતાય અમે કામે જાય આવીએ તો અમારે પાણીની તાઈ ને તાઈ ને તાઈ